રામ રામ સીતારામ બધાને, આઈ હોપ કે બધા એકદમ મજામાં હશે. તો તમને બેકગ્રાઉન્ડ દેખાતું હે જી મુજબ, એટલે આપણે ઘેરતા ને જ જોવો. ને આપણા ભેરા હે જયદીપભાઈ અને આપણા મહેમાન શ્રી સોહમભાઈ. તો અત્યારે આપણે જ્યાં ઊભા હે આ ગલી જેવું હે, જો કે શોર્ટકટ હે, જ્યાં આપણે ફેરવા નીકળ્યા હે. પહેલી વાત તો વેકેશનમાં આપણે સોહમભાઈ આવ્યા હે, તો એને થોડુંક રાણાભાઈને આજુબાજુનો વિસ્તાર જોવાલાયક છે તો એક્સપ્લોર કરાવીએ. રાણાભાઈને બહાર જ છે અત્યારે તો, ને રસ્તામાં જવાનું હે. અમે ત્રણે એકલા જ છે, તો હાલો જઈએ. આપણે મેઈન હાઈવે ઉપરથી તો નહીં જ જવાના, પણ શોર્ટકટ ગલીમાંથી જવાના હે આગળ. જો આ શોર્ટકટ રસ્તેથી જવાનું હે, અને ક્યાં જવાનું હે તો તમને દેખાય કે ન દેખાય થોડુંક બતાવી દઉં. એવા ઉપર સુધી વ્હાઈટ કલરનું બિંદુ દેખાય ને, ત્યાં સુધી જવાનું હે. હાલો તો જઈએ. ચાલો તો આપણે નીકળી ગયા છે. જો આવી મસ્ત હરિયાળી વાળી ગલી હે. તો ફાઇનલી આપણે ભૂગી ગયા છે ડુંગરાળ વિસ્તારમાં, ને થોડીક જગ્યામાં ચેન્જ છે ગો. આપણે દેખાડ્યું તો ને એથી થોડીક અલગ હે, પણ ન્યાય પણ પાછું જવાનું છે વર્તા કરે. થોડુંક અમે થોડુંક ચડ્યા છે, બાકી કંઈ ચડવાનું હે ને, ખાલી થોડુંક છે એમાં જજાયું દેખાય ને ના સુધી જ છે. હાલો તો એવું ધીરે ધીરે આગળ જઈએ, ને આખે આખો પાણાવાળો વિસ્તાર હે. એક ફેર જો કે તમને બતાવેલ હે, વિડીયો ઉતારેલ હે, અને મોર ઝૂંપડું કહેવાય. હાલો તો ઉપર તો જુઓ, આપણે એટલું ચડી ગયા હે, બહુ કંઈ ચડવાનું હે ને. બાકી આથી મસ્ત એકદમ વ્યૂ આવે છે. હજી તો બે જગ્યાએ જવાનું હે, ને થોડુંક રહ્યું હોય ત્યાં ઉપર જ છે આગળ. જુઓ તમને મોરના અવાજ સંભળાતો હોય તો. તો ફાઇનલી આપણે ઉપર પહોંચી ગયા હે. વિડીયાનો ઝાડ જ છે ઝાડ, અને ચકલાનો જ અવાજ આવે આખાઈમાંથી. અને બે ત્રણ મોરલા પણ હતા, પણ એ વયા ગયા. બાકી જો આવી રીતનું હે, તમે લોકોએ જોઈ લીધું એક ફરે, ને ઉપર કંઈક આવી રીતના બનાવેલું છે. આ રામ ભગવાનનું મંદિર છે ઓલીમાં, ખોડિયાર માતાજીનું હે, આવી રીતનું એકદમ પહાડ ઉપર, અને મોર ઝૂંપડું કહેવાય. તો જોઈ લ્યો, વા એક મંદિર છે, વા મંદિર છે, અને ઉપર એક છે, અને ચારે બાજુ પથ્થર જ પથ્થર હે. ને આપણે પૂગેતા ગયા, ને જો આ તમને બતાવ્યું હતું આના પહેલાં પણ, કે જે આ એટલુંક જ કુંડ હે, પણ ત્યાં પાણી જ પૂરું નથી થતું. કામ ખાસિયત હોય આ જગ્યાની, બટ પાણી પૂરું નથી થતું. હા, ને એ વાંધા રખડી લીધું એવું ધીરે ધીરે. જોઈ લ્યો આ સોહમ, મજા આવી? ફૂલ જ મજા આવે. જયદીપભાઈ તમને? હાલો તો હવે પાછી જગ્યા ચેન્જ કરી અને બીજી જગ્યાએ જઈએ. આપણે બીજી લોકેશન ઉપર પણ આવી ગયા છે, જો કે અમુકને ખબર પડી ગઈ છે. ઘણી ફેર આપણે આવી લે, વિડીયો પણ ઉતારી લે. અત્યારે જો કે ગાર્ડનમાં ઉભા છે અને આવ્યા છે જાંબુવતની ગુફાએ. સોહમ તું આવ્યો કોઈ દી જાંબુવતની ગુફાએ? નહીં તો ફર્સ્ટ ટાઈમ. તો બધું હાલો એક્સપ્લોર કરીએ, પછી ગુફામાં જઈ હું મંદિરના દર્શન કરીએ, ને પાછી લોકેશન ચેન્જ કરીએ. તો જુઓ, ઘણા લોકોએ તો જોયું છે, તોય પણ દેખાડી દો. વા મંદિર હે, અને ઓલી ગમે એક ઘડિયાળનું હે એક મસ્ત, અને ના એક કૂવો હે, ને આ બાજુ ગુફા હે, અને પાછળની સાઈડ ગ્રાઉન્ડ ઓલું હે ગાર્ડન, અને અહીંયા પણ જેવો ફુવારા હાલે દેખાતા હોય તો એવું આપણે પાછું જોઈએ. આપણે રામ મંદિર હે, બીજા બે એક મંદિર હે ઓલી સાઈડ, ને અહીંયા રામ મંદિર હે. તો અમે મંદિરનું દર્શન કરી લીધા, ને હવે ઘડિયાળ રૂમ જોઈએ. જોવા મસ્તીની મોટી મોટી એકદમ ચોપડીઓ પડી છે, રામાયણ મહાભારત ગીતાજી, બાકી ચારે બાજુ ઘડિયાળ જ ઘડિયાળ.
સોહમ કેવું લાગ્યું તને? ફૂલ મસ્ત. હજી એક મેઇન તો બાકી છે ને, જાંબુવતની ગુફા. હાલો તો હવે જાય. ગોળ ગોળ એકદમ આ પાણા ની વચ્ચે પગથિયા હે, અને આમાં ધ્યાનથી હાલવું પડે. એકદમ જોરદાર ને આની માટી એકદમ સોનેરી છે, એકદમ સકડાઈ થી જવાનું. આ નાળો આપ્યો પકડાઈ નહીં હરખું, આમાં માથું અડી જાય છે ઉપર. જોઈ લ્યો એકદમ અંદર જતા જઈએ અલગ જ ફીલ થતું જાય, એકદમ ઠંડુ ઠંડુ, કારણ કે જમીન તો ઠંડી જોઈ અંદરથી. અને તો આપણે ગુફામાં પૂગે ગયા. અત્યારે આપણે ગુફાના અંદર હે. સોમભાઈ કેવું ફીલ થાય? ફૂલ મસ્ત, ઠંડુ ઠંડુ લાગે. જમીન અંદર હે એટલે બધું ઠંડુ ઠંડુ લાગે, બધી જગ્યાએથી થોડું થોડું પાણી ટપકે છે, અને કુદરતી અમુક શિવલિંગ પણ બને છે જોવો. અને આ કૂવા જેવું પણ છે, બધું એકદમ જોઈ લીધું અમે તો. હવે જઈએ બીજી લોકેશન પર. તો જોઈ લ્યો આપણે ઉપર ચોટી ઉપર જવાનું છે ત્રીજી જગ્યાએ, ને આપણે એવું તો પૂગવા જઈવા. જોકે જાંબુવતની ગુફાએથી નીકળે હતા ના દર્શન કરે અંદર ગુફામાંથી. જોઈ લ્યો આવું કંઈક છે, ને જંગલ વિસ્તાર છે એટલે જોવા સિક્યોરિટી પણ છે થોડી. જો આથી જંગલ વિસ્તાર ચાલુ થાય. ચાલો તો ફાઇનલી આપણી ત્રીજી લોકેશન પર આવી ગયા છે. સોહમભાઈ હે ને ત્રણે ત્રણ લોકેશન પર પહેલી વાર આવ્યા છે, તો કેવું લાગે તમને? જયદીપભાઈ આપણી આવી લે, આપણી થોડુંક ઢૂકડું થાય એટલે આવતા હોય. હાલો જોવો તમને પાછળ દેખાતું હોય તો ઉપર જવાનું હે, તો એ હાલવાનું પાછું ચાલુ કરી દઈએ. જોવો આપણે વાં ઉપર સુધી જવાનું હે, અહીંયા સુધી તો વાહન આવી જાય પછી આથી હાલે ને. હાલો તો જઈએ. આપણે થોડાક પૈસા ઉભે ગયા અડધા 50%, અને ઉપર જોઈ લો મંદિર હે પાછળ તમને આખું એટલું ચડ્યા પાણા પાણા હે, અને થોડાક ફોટા પડ્યા. અને હાલો પાછું આપણે જે કન્ટિન્યુ કરવાનું હે. હાલો સામ પવન હે ને એટલી હદે હે ને કઈ જોરદાર એમ ઉડવાની મજા આવે. તો ફાઇનલી આપણે ઉપર ટોચ ઉપર ભતવારીએ અહીં પૂગી ગયા હે, ને અહીંનો માહોલ એટલે એકદમ મસ્ત, પણ થોડુંક તડકો લાગ્યો ને થોડો ખાસ અડ્યો. બાકી અહીં જોઈ લ્યો સોહમને એકદમ એન્જોયમાં જ છે, મોજ મોજ. જોઈ લ્યો પાછળ મંદિર છે, ત્યાં એક પથ્થર છે જેને પૂજાય છે. દીદીભાઈ મજા આવી કે ગરમી બહુ થાય? ગરમી બહુ થાય, પાછું પાણીનો અભાવ છે અહીંયા. તો મજા આવી? મજા આવી, પણ અહીંયા કંઈ પાણી નથી ને તરફ ફૂલ લઈ ગઈ. આગળ હેઠા જઈને સીધું પહેલાં પાણી પીજે લી હું, બાકી એવામાં ઘૂમરો મારે ને વ્યા જાય હું. બાકી પાછળનું એકદમ વ્યૂ જોવો તમે, એકદમ બધું નાનું નાનું દેખાય. અહીંનો નજારો જોવો તમે એકદમ, એ પોરબંદર દેખાય, અહીંયા રાણાવાવ દેખાય, અહીંયા ઘણા ગામ દેખાય. ચારે બાજુ પથ્થર જ પથ્થર છે ને આ મંદિર. ચાલો તો ફાઇનલી એકદમ ટોપ ઉપર હે અમે. જોવો તો અહીંથી તમને બધો નજારો દેખાતો જ છે. આગળમાં પાછળની સાઈડ એકદમ હવા તમારી જ્યાં નજીર પૂગે ને ત્યાં સુધી ડુંગર જ છે. ઓલી ગમે એક નદી છે, આગમ પાછા ગામડા ચાલુ થઈ જાય. એ અહીં દૂર દૂર સુધી આખા ડુંગર ડુંગર હે. જોવો છેઠ સુધી. હવે પાછા હેઠું ઉતરવાનું હે, પછી સીધું ઘરે. તો ફાઇનલી આપણે માંડ બાંધ, જોકે તડકાના આવા ઘેર પૂગે ગયા, ઓલા ચડ્યા હતા ને ત્રણ જગ્યાએ ગયા,
પછી સીધા ઘેર જ આવ્યા ને નાહી ધોવે ને ફ્રેશી થઈ ગયા જોવો એકદમ. ને જયદીપભાઈ ને એને ઘરે ઉતારી આવ્યા. તો મને બહુ મજા આવી. ત્રણની જગા મારા હાટું નવી હતી, એકીમાં હું નતો ગયો. બહુ મજા આવી ત્રણીમાં. મજા તો આવે ને, પહેલી વાર ગયા હોય એટલે મજા તો આવે. હાલો તો આજના વિડીયોમાં એટલું જ. મળશું નવા વ્લોગ સાથે. તો અમારો વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલમાં નવા